વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ સમાચાર ઉપર. જામનગર કોર્પોરેશન દ્વારા પાણીપુરીના દંડાર્થીઓ પર તવાઈ કરવામાં આવી છે. આરોગ્ય શાખા દ્વારા પાણીપુરીના દંડાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે. બાફેલા બટાકા ચણા સહિતનો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો છે. અખાદ્ય તમામ સામગ્રીઓનો નાશ જામનગરમાં પણ કરવામાં આવ્યો છે. અમદાવાદ વડોદરા બાદ હવે જામનગરમાં પણ પાણીપુરીના એકમો પર તવાઈ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. આરોગ્ય શાખા દ્વારા પાણીપુરી બનાવતા એકમો પર દરોડા કરવામાં આવ્યા છે અને જે પણ અખાદ્ય જથ્થો હતો તે તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. તમામ દંડાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે. અખાદ્ય સામગ્રીઓને નાશ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. જામનગરમાં પણ પાણીપુરીના એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. ફોનલાઈન પર સંવાદદાતા નથુ જોડાયા છે. નથુ, જામનગર વડોદરા હવે અમદાવાદ બાદ જામનગરમાં પણ દરોડા આરોગ્ય વિભાગે પાડ્યા છે. પાણીપુરીના એકમો પર કઈ જગ્યા ઉપર પાડવામાં આવ્યા દરોડા, કેટલો જથ્થો ઝડપાયો? ચોક્કસથી, પાણીપુરીને લઈને રાજ્ય સરકાર સતર્ક બની છે અને પાણીપુરી બનાવવાની પદ્ધતિ અને તેમાં મિલાવટના કારણે રોગચાળાનું પ્રમાણને લઈને રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં 2 દિવસથી કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે 7મી મહાનગરપાલિકાનો આજથી ઉમેરો થયો છે અને જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે પાણીપુરી બનાવતા જુદા જુદા એકમોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાંથી બાફેલા બટેટા, ચણા સહિત અને પૂરી સહિતનો જે અખાદ્ય સામાન હતો તેનો નાશ કરવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા હજી પણ આ કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી છે. સિદ્ધિ, બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ.